नमस्कार, FIPCOM सेमेस्टर 1 कंपनी लोड छेले आपने कंपनी समाज ने कई रीते उपयोगी छे अने एनी सामाजिक उपयोगिता जोई हती। हवे आपने कंपनी नी मर्यादा तथा सामाजिक दूषणों विषे चर्चा करी। कंपनी मनने कारणे लोकोनुं समाज जीवन सुधरे छे ए आपणे जोयुं हतुं के लोकोनी जीवन जीवनी शैलीमां सुधारो थाय छे। परंतु कंपनीनी जे स्थापनानी विधि छे ए कंपनीनी स्थापनानी विधि सहेली नथी, ए खूब खर्चाळ छे अने ए खूब ज आटी घूटी वाळी होय छे। कारण के घणा बधा सरकारी नियमों ने आधीन रही अने कंपनी छे ए पोताना एने जे स्थापना करवानी होय तो ए स्थापना करती होय अने त्यार बाद जे पण कोई कार्य करवानुं होय ए करवुं पड़े। तो एना माटे प्रथम तो कंपनीए सरकारना पोते कई वस्तुनुं उत्पादन करवुं छे, केवुं उत्पादन करवुं छे एना आधारे ज्यारे ए पोते नक्की करी कि कई वस्तुनुं उत्पादन करवानुं छे त्यारबाद सरकार पासे एने एना माटे परवानगी मांगवी पड़े अने जे मुजब सरकार अथवा तो कायदा कंपनीनो कायदो वगैरेनी जे धाराधोरण होय एना नियमो होय पछी कंपनी शेर मूड़ीथी मर्यादित छे के शेर मूड़ीथी मर्यादित नथी तो आ बधा ज प्रकारे विविध प्रकारे कंपनीना अलग अलग नियमो होय अने ए नियमोने आधारे अलग अलग प्रकारनी कंपनी माटे अलग अलग कायदाओ होय। ए कायदाओने आधारे प्राइवेट कंपनी होय, जाहेर कंपनी छे, मेमोरेंडम छे, आर्टिकल छे, आवा अलग अलग प्रकारना एमने जे पण नियमो होय ए नियमोने आधारे पछी एने पोते कार्य करवानुं रहेतुं होय छे। खूब ज खर्चाळ होय छे એટલે એમાં જે સદ્ધર કંપની હોય એ વધારે વ્યવસ્થિત રીતે કામ કરી શકે અને ત્રણ તબક્કા હોય કંપનીની નોંધણી પહેલાંનો તબક્કો, કંપનીની નોંધણીનો તબક્કો અને ધંધો શરૂ કરવાનો તબક્કો। આ બધા જ તબક્કામાં અલગ અલગ પ્રકારના કાર્ય છે એ કંપનીએ કરવા પડતા હોય અને એ જે આખી પદ્ધતિ છે એ જટિલ છે, થોડી મુશ્કેલ છે અને ખર્ચાળ પણ છે। સંચાલકોની સરમુખત્યારશાહી અને ગેરવહીવટ। હવે કંપનીની જ્યારે સ્થાપના થઈ જશે ત્યારે આપણને ખ્યાલ છે કે કંપની છે એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એવું કહીએ છીએ, કારણ કે કંપનીના નામે એનો વહીવટ છે એ બધો ચાલતો હોય। પરંતુ કંપની ખરેખર કંપની કોણ ચલાવતું હોય? એના સંચાલકો, જે આપણે પડદો ભેદવાના સિદ્ધાંતમાં જોયું હતું કે ખરેખર કંપની ચલાવતું કોણ હોય? એના સંચાલકો। હવે સંચાલકોની જે ચૂંટણી છે એ તો લોકશાહી ઢબે જ થાય છે કે બહુમતી ધરાવતા સંચાલકો છે એ બહુમત ધરાવતા સભ્યો છે જે એ સંચાલકો બનતા હોય। પરંતુ એક વખત એ સંચાલક બની જાય ત્યારબાદ એ લોકો છે એ સરમુખત્યારશાહી આચરતા હોય અને જેના કારણે કંપનીનો જે વહીવટ છે એ વ્યવસ્થિત ન ચાલી શકતો હોય અને એ પરિસ્થિતિ છે એ ખરાબ બની જતી હોય, એકાકી વલણ ધરાવતા હોય તો જેના કારણે સરમુખત્યારશાહી જોવા મળતી હોય। ત્યારબાદ છે માલિકી અને સંચાલન, પણ એ બંનેમાં એક્ય ન રહેતું હોય, પરિવર્તનશીલતાનો અભાવ રહેતો હોય। કારણ કે કંપનીમાં જે પણ કોઈ કામ થતું હોય એ સંચાલકો દ્વારા જ થતું હોય તો સંચાલકો જેમ કે એમ થતું હોય, અથવા તો એક વખત જે નીતિ નિયમો અને ધારાધોરણો રચી દીધા હોય તો એ જ મુજબ કામ થતું હોય, પછી જો એમાં પાછળથી ફેરફાર કરવો યોગ્ય લાગે તો પણ એ કરવો મુશ્કેલ બનતો હોય એટલે પરિવર્તનશીલતાનો અભાવ દેખાય। કારણ કે કોઈ પણ ફેરફાર કરવો હોય તો એના માટે કાયદાની લાંબી જે વિધિ છે એમાં પ્રોસેસમાં પડવું પડતું હોય, એટલે જેમ કામ ચાલતું હોય એમ આગળ ચલાવવા માટે એ લોકો વિચારધારા રાખતા હોય। રહસ્યો ખાનગી ન રહી શકે। હવે કંપનીને એ બધી વસ્તુમાં એવું હોય, મોટા મોટા ટેન્ડર પાસ કરવાના હોય, એ લોકોને મોટા ઓર્ડર મળતા હોય, તો આ બધામાં જે અગત્યના રહસ્યો છે એ સાચવી રાખવા પડતા હોય અને એ અમુક જ વ્યક્તિઓને કહી શકાય એ પ્રકારના
એના જે કંપનીની બાબતો હોય કે જે બધા સાથે જો શેર કરે અથવા તો કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવી જાય તો એની હરીફ પેઢી છે એને એનો લાભ મળી શકે. તો આના માટે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળતું હોય કે કોઈ કંપનીના કર્મચારીને બીજી કંપની ખરીદી લે અને એ કર્મચારી છે એના રહસ્યને હરીફ પેઢી સુધી પહોંચાડી દેતું હોય. તો આવી પણ વસ્તુ જોવા મળતી હોય, તો એ ન થાય એની તકેદારી અહીં રાખવી પડે. ઇજારાશાહી બની શકે કે એક જ જે સંચાલક છે એના દ્વારા જ બધું કામ થતું હોય, તો એના હાથ નીચેના જેટલા પણ કર્મચારી કે અન્ય મેનેજરો છે એ કોઈ પણ પ્રકારના એના સજેશન હોય, પ્રશ્નો હોય તો એને ધ્યાનમાં રાખવામાં ન આવતા હોય. ઉચ્ચ સંચાલકો જે ઇચ્છતા હોય એવી જ રીતે કામ થતું હોય, તો એ ઇજારાશાહી ન રાખવી જોઈએ. એના જે સબોર્ડિનેટ હોય એને સપોર્ટિવ રહીને કામ કરવું આવશ્યક હોય. સત્તાનું કેન્દ્રીકરણ. હવે જે સંચાલકો છે અમુક સંચાલકોના હાથમાં જ આખી કંપનીની સત્તા આવેલી ગઈ હોય, એટલે કે એનો અંકુશ કંપની ઉપર રહેતો જોવા મળે છે. ઘણી બધી કડક જોગવાઈઓ હોય. કંપનીની સ્થાપનાની તો આપણે વાત જોઈ કે કંપનીની સ્થાપના તો ખૂબ જટિલ અને લાંબી હોય અને એમાં ઘણા બધા પ્રોસેસમાંથી નીકળવું પડતું હોય, સરકારના ઘણા બધા કાયદાની આટીઘૂટીમાંથી નીકળવું પડતું હોય, મંજૂરી લેવામાં સમય લાગતો હોય, તો અમુક વર્ષો પણ પસાર થઈ જાય કંપનીની સ્થાપના થતાં થતાં. એ ઉપરાંત કંપની ચાલુ થઈ જાય પછી પણ ઘણા બધા કાયદાઓ હોય, એ કાયદાને ફોલો કરી અને કામ કરવું પડતું હોય, તો આ બધી જોગવાઈઓ છે એ કડક હોય અને જટિલ હોય, આંટીઘૂંટીવાળી હોય, જેના કારણે જે સંચાલકીય કાર્ય છે એ પણ એ કડક બનતું જોવા મળતું હોય. પછી કંપનીના મહત્વના નિર્ણયો હોય તો એ સભામાં લેવામાં આવતા હોય, તો એ સભામાં જે નિર્ણયો લેવામાં આવતા હોય તો એ સભાના જે નિર્ણયો છે એ નિર્ણયો પણ એવા હોય કે જે ખૂબ લાંબા હોય, અથવા તો સભામાં જે નિર્ણય લેવામાં આવતા હોય એના માટે ઘણો બધો સમય લાગી જતો હોય, નિર્ણય લેવામાં વિલંબ થતો હોય, તો એ વસ્તુમાં પણ થોડો પ્રશ્ન જોવા મળતો હોય. કારણ કે ઘણા બધા વ્યક્તિઓ હોય એ એક મત માટે બધા એક જ મત પોતાનો પ્રગટ ન કરતા હોય, બધાના મત અલગ અલગ પડતા હોય, તો એક બાબત કે એક નિર્ણય માટે એકમત થઈ અને બધા વ્યક્તિઓનો મત ન આવતો હોય એટલે એ નિર્ણયો લેવામાં પણ વિલંબ થતો હોય અને એટલા માટે ગેરવહીવટ પણ જોવા મળતો હોય. માલિક અને મજૂર એના વચ્ચે વિખવાદો એટલે કે ઝઘડા. હવે મજૂરોના જે પ્રશ્ન હોય એના જે સંચાલકો છે, ઉચ્ચ સંચાલકો છે, એ ન સમજતા હોય અને એ સમજતા ન હોય એના કારણે થઈ અને એમના વચ્ચે ઝઘડાઓ થતા હોય, પ્રશ્ન થતા હોય, એ લોકોને એકબીજા સાથે વર્ગ વિગ્રહ થતા હોય, જેના કારણે મજૂરો હડતાલો છે, તાળાબંધી છે, એવું બધું પરિસ્થિતિઓ જોવા મળતી હોય, જેના કારણે પરિસ્થિતિમાં અશાંતિ સર્જાતી હોય અને એ વધુ સારી રીતે કામ ન કરી શકતા હોય. સટ્ટાખોરીને ઉત્તેજન મળતું હોય, શેરબજારમાં કૃત્રિમ રીતે શેરના ભાવ વધારી દેવામાં આવતા હોય, ઘટાડી દેવામાં આવતા હોય અને એમાં નાણાંની હેરફેર કરવા માટે સટ્ટાખોરીની જે બાબત છે એ ઘણી વખત દેખાતી હોય. તો આ જે અલગ અલગ જીવન ધોરણ તો કંપની સુધારે જ છે, પણ એની સામે કંપનીની આટલી મર્યાદાઓ પણ છે અને કંપનીને આર્થિક વિકાસનું એન્જિન તો કહે જ છે, કારણ કે જ્યારથી કંપનીનું સ્વરૂપ ઔદ્યોગિક ક્ષેત્રે અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી કોઈ પણ દેશની જે આર્થિક પરિસ્થિતિ છે એમાં વિકાસ થઈ શકે અને એની જે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને આર્થિક વિકાસ કહી શકાય, તો એને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખાતું હોય છે. હવે કંપની એટલે કે કોર્પોરેટની જે સામાજિક જવાબદારી છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, એ શું છે? હવે કંપની ક્યાં કામ કરે છે? સમાજમાં કામ કરે છે, એ લોકોના પૈસા લઈ અને પોતાનો ધંધો ચલાવે છે. તો એક રીતે જોઈએ તો એની જે મૂડી છે એ ઉછીની મૂડી જ કહેવાય, કારણ કે એ મૂડી છે એ કોની હોય છે? લોકોની હોય છે. હા, લોકો એના માલિક કહેવાતા હોય છે કારણ કે એમાં એનો ભાગ હોય છે. તો હવે એ સમાજ પાસેથી પૈસા લઈ અને પોતે ધંધો કરે છે એટલે એની સામાજિક જવાબદારી પણ કહેવાય. તેની સામાજિક જવાબદારી શું હોય? પર્યાવરણ પ્રત્યેની જવાબદારી હોય, એના ગ્રાહકો પ્રત્યે હોય, પોતાના કર્મચારી પ્રત્યે હોય, એના શેર હોલ્ડર્સ જે પણ હોય એમના પ્રત્યે હોય અને
એના જેટલા પણ ત્રાહિત પક્ષો હોય એ બધા જ પક્ષો પ્રત્યે એની પોતાની સામાજિક જવાબદારી હોય અને એ સામાજિક જવાબદારીને કારણે એ પોતે પ્રજાના સમાજના હિતને એ લોકો સંવર્ધન કરતા હોય, એને સાચવી રાખતા હોય અને એના વિકાસ માટે એ પ્રજાકીય હિતને ધ્યાનમાં રાખીને કામ કરતા હોય. તો કંપનીને વ્યક્તિ, સમાજ અને પોતાનો નફો આ ત્રણેય વસ્તુને સાથે રાખીને કામ કરવાનું હોય છે. એટલે કે જે એની સામાજિક જવાબદારી છે એમાં એને મૂલ્ય છે, વર્તન છે, લોકોની જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે, એ કેવી રીતે પૂરી કરી શકાય, પોતાના ગ્રાહકોને કેમ સંતોષ આપી શકાય, સમાજનો વિકાસ કેવી રીતે કરી શકાય, તો એના સપ્લાયર્સ છે, કર્મચારી છે, એમનું જે હિત હોય એ બધાના હિત ધરાવનાર વર્ગને પણ એમના પ્રત્યે પણ વિચાર કરી અને પોતાનો ધંધો કરવાનો હોય છે, એ કોર્પોરેટને એટલે કે કંપનીની સામાજિક જવાબદારી કહેવાય. તો આર્થિક, સામાજિક, પર્યાવરણીય જે લાભ થતા હોય એ લાભને વધારે અને આ બધા જે પર્યાવરણને, સમાજને વગેરે જે ગેરલાભ થતા હોય એ ગેરલાભ ઓછામાં ઓછા થાય એ રીતે પોતાનો ઉદ્યોગ ધંધો ચલાવવો જોઈએ અને સમાજ માટે પોતાની જે ફરજ છે એ ફરજ એને નિભાવવી આવશ્યક બને છે. એના સામાજિક જવાબદારીમાં મૂડી વધારો છે, ત્વરિત નિર્ણય ઘડતર છે, જોખમને ઘટાડે, પોતાની બ્રાન્ડની ઇમેજ વધારે, પછી આર્થિક તકો ખુલ્લી કરે, રોજગારીમાં વધારો કરે, પોતાના ખર્ચમાં ઘટાડો કરે, કર્મચારી માટે એવી સુવિધાઓ આપે કે કર્મચારી આકર્ષાય અને કર્મચારીના હિતને સંપૂર્ણપણે સાચવે, જાળવે, કર્મચારીને પ્રોત્સાહન, માર્ગદર્શન પૂરા પાડે. તો આવી બધી પ્રક્રિયાઓ દ્વારા એ પોતાની જવાબદારી કરી શકતા હોય અને વ્યક્તિગત રસ જાગૃત કરી અને દરેક કર્મચારીમાં પ્રામાણિકતા છે, એના નીતિમત્તા છે એ વધારવો જોઈએ અને મજૂર માલિક વચ્ચેના વિખવાદ ઓછા બને. પોતાના કર્મચારીને તમે જેટલા સાચવશો કર્મચારી તમારી બધી જ પ્રવૃત્તિને સાચવી લેશે. તો આના આધારે એને પોતાના કર્મચારીને, મજૂર વર્ગને સાચવવો જોઈએ. સામાજિક રોકાણ, ભૌતિક માળખા, સામાજિક મૂડી, ઉદ્યોગ ધંધા આ બધી જ વસ્તુ માટે આ બાબત જરૂરી છે. પ્રજામાં વિશ્વાસ ઊભો કરવો જોઈએ અને સમાજની આશા અપેક્ષાઓ ઉપર પોતાને કામ કરવું જોઈએ, પોતાને જવાબદારી ઉઠાવવી જોઈએ. કારણ કે પ્રજાની મૂડી લઈ અને એ કામ કરે છે એટલે પ્રજાનો વિશ્વાસ છે એને વ્યવસ્થિત રીતે સાચવવો જરૂરી બને છે. તો આ કંપનીની સામાજિક જવાબદારી કહેવાય કે જેટલું બને એટલું એ કંપની છે એ પોતે સારામાં સારી રીતે કામ કરે, સમાજને ઉપયોગી બને. અને પહેલાં પણ આપણે વાત કરી હતી કે સમાજના વિકાસ માટે ઘણી બધી કંપનીઓ છે, એ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલો, ધાર્મિક જે બાબતો હોય આ બધી બાબતમાં પોતે ફાળો આપી અને એનો વિકાસ કરતી હોય. જેમ કે રિલાયન્સ છે, ટાટા છે, તો એ પોતે સામાજિક ક્ષેત્રે મોટું કામ કરે છે અને એ પોતાના કર્મચારીને પણ એટલી સારી ફેસિલિટી આપે છે એના માટે એમનું નામ છે અને એની બ્રાન્ડ ઇમેજ પણ છે. અને શેરના ક્ષેત્રમાં પણ કે જ્યાં એ શેરની લેવેચ થતી હોય ત્યારે પણ લોકો બ્રાન્ડના નામથી જ એના શેર ખરીદવા માટે તૈયાર થઈ જાય છે. તો આ કેવી રીતે એમને કામ કરેલું છે કે ગ્રાહકોનો વિશ્વાસ પણ વધારેલો છે, પોતાની બ્રાન્ડ ઇમેજ પણ વિકસાવી છે, ગ્રાહકોને સંતોષ પણ આપેલો છે અને લોકો ઉપયોગી જે કામ છે, સમાજ ઉપયોગી જે કામ છે એ પણ એ લોકોએ કરેલું છે. તો આ કોઈ પણ કંપનીની સામાજિક જવાબદારી કહેવાય કે જે સામાજિક ક્ષેત્રે પોતાની પ્રવૃત્તિઓ વિસ્તાર કરે અને એ પ્રવૃત્તિઓને કારણે સમાજને વિકાસ કરવાનું કામ કરે. શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં કોઈ જ પ્રકારની આવી સુવિધા ન હોય તો એવા વિસ્તારમાં આવી સુવિધાઓ પૂરી પાડવી અને આવા વિસ્તારનો વિકાસ કરવાનું કામ કરે. આખા આખા ગામનો વિકાસ કરતા હોય, આખા ગામો એ લોકો ડેવલપ્ડ કરતા હોય, તો આ બધું કામ છે એ કંપની કરતી હોય કારણ કે એની સામાજિક જવાબદારીમાં સમાવેશ થતો હોય. તો કંપનીની સામાજિક જવાબદારી હતી.
હવે પછી આપણે જોઈન્ટ સ્ટોક કંપનીના પ્રકારો છે, આપણું યુનિટ 2 છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.